નમસ્કાર મિત્રો, આજે આપણે યુક્લિડની એલ્ગોરિધમ વિશે ભણીશું, એટલે યુક્લિડ્સ એલ્ગોરિધમ. પહેલાં આપણે એલ્ગોરિધમ વિશે જાણીશું. એલ્ગોરિધમ એ સમસ્યાના નિવારણ તરફ દોરી જતા સારી રીતે વ્યાખ્યાયિત પગલાંઓની શ્રેણી છે. ભાગ પ્રવિધિ એટલે ડિવિઝન એલ્ગોરિધમ, જ્યાં પૂર્ણાંક a અને b, જ્યાં b શૂન્યના બરાબર નથી હોય છે, ત્યાં q અને r જેવા અનન્ય પૂર્ણાંક હોય છે, જે a બરાબર bq પ્લસ r આપે. અહીંયા a ને ભાજ્ય, b ને ભાજક, q ને ભાગફળ અને r ને શેષ કહે છે. હવે આપણે યુક્લિડની પ્રવિધિ વિશે જાણીશું, એટલે યુક્લિડ્સ ડિવિઝન લેમા. યુક્લિડ્સ ડિવિઝન લેમા ધન પૂર્ણાંક પર લાગુ થાય છે. એના હિસાબે ભાગ પ્રવિધિમાં મળેલા ક્યુ અને આર અનોખા થાય, એટલે એ બરાબર બી ક્યુ પ્લસ આરમાં q અને r અનોખા હોય. આ દ્વારા આપણે નીચે આપેલા નિષ્કર્ષ કાઢીએ છે. એટલે જો b બરાબર 2 હોય તો r શૂન્યથી 2 સુધી જશે, એટલે કાં તો r શૂન્ય અથવા 1 થશે. એનાથી આપણે દરેક પૂર્ણાંકને 2a અથવા 2a પ્લસ 1ના રૂપે લખી શકાશું. એ જ રીતે જો b બરાબર 3 હશે તો r શૂન્યથી 3 સુધી જશે, એટલે દરેક પૂર્ણાંક 3q અથવા 3q પ્લસ 1 અથવા 3q પ્લસ 2 તરીકે લખાશે. એ જ રીતે જો b બરાબર 4 થશે તો દરેક પૂર્ણાંક 4q અથવા 4q પ્લસ 1, 4q પ્લસ 2 અથવા 4q પ્લસ 3ના સ્વરૂપે લખાશે. જો b બરાબર 4 થશે તો દરેક અયોગ્ય પૂર્ણાંક એટલે ઓડ ઇન્ટીજર 4q પ્લસ 1 અથવા 4q પ્લસ 3 પ્રકારનો થશે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 4q પ્લસ 3ને 4q પ્રાઇમ માઇનસ 1 તરીકે પણ લખી શકાય છે. એટલે દરેક અયોગ્ય પૂર્ણાંક ઓડ ઇન્ટીજર 4q પ્લસ 1 અથવા 4q માઇનસ 1 પ્રકારનું પણ હોઈ શકાય છે. યુક્લિડની ભાગ પ્રવિધિ પછી આપણે યુક્લિડની પ્રવિધિ વિશે જાણીશું. જો આપેલ ધન પૂર્ણાંક એ માટે ધન પૂર્ણાંક બી મળે, જેથી કોઈ એક ધન પૂર્ણાંક સી માટે સી એ બરાબર બી સી થાય, તો ધન પૂર્ણાંક બીને એનો ભાજક કહેવાય. અને બીજી વાત, જો પૂર્ણાંક સી એ ધન પૂર્ણાંક બંને એ તથા બીનો અવયવ હોય તો સી એ તથા બી બંનેનો સામાન્ય અવયવ કહેવાય. હવે આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ વિશે જાણીશું, એટલે ગ્રેટેસ્ટ કોમન ડિવાઈઝર. ગ્રેટેસ્ટ કોમન ડિવાઈઝર એવું સામાન્ય અવયવ છે જે નીચે આપેલી શરતો માને. એટલે જો ડી એ અને બીનો ગુસાઅ હોય તો ડી બંને એ અને બીને વિભાજે. જો કોઈ સી એ અને બીનો સામાન્ય અવયવ હોય તો તે યા તો ડીની બરાબર હોય યા પહેલાં કરતાં છોટું હોય અને તે ડી પણને વિભાજે. હવે આપણે એક ઉદાહરણ જોઈશું. એમાં આપણે
120 અને 23 નો ગુસાઅ કાઢીશું. યુક્લિડના ભાગ પ્રવિધિથી એ બરાબર બી ક્યુ પ્લસ સી હોય, એટલે 120 બરાબર 23 ઇન્ટુ 5 પ્લસ 5 હોય. હવે આપણે યુક્લિડની ભાગ પ્રવિધિ 23 અને 5 પર લગાવીશું. આપણે આ ત્યાં સુધી કરીશું જ્યાં સુધી આપણું શેષ શૂન્ય ન થાય. જે સમીકરણમાં આપણું શેષ શૂન્ય થાય તે સમીકરણનું બી આપણું ગુસાઅ થશે, જે રીતે 120 અને 23નો ગુસાઅ 1 છે. હવે આપણે લઘુત્તમ સામાન્ય અવયવી એટલે લીસ્ટ કોમન મલ્ટીપલ વિશે જાણીશું. જો પ્રાકૃતિક સંખ્યા એ બી તથા એમ માટે બંને એ અને બી એમને વિભાજે તો એમને એ તથા બીનો સામાન્ય અવયવી કહેવાય. સૌથી છોટો સામાન્ય અવયવીને લઘુત્તમ સામાન્ય અવયવી એટલે લીસ્ટ કોમન મલ્ટીપલ કહેવાય. જો એ અને બી બંને ધન પૂર્ણાંક હોય તો એ અને બીનો લસાઅ ઇન્ટુ એ અને બીનો ગુસાઅ એ અને બીને મલ્ટીપલના બરાબર થાય. હવે આપણે ફંડામેન્ટલ થિયરમ ઓફ એરિથમેટિક એટલે અંકગણિતનો પાયાના સિદ્ધાંત વિશે જાણીશું. ફંડામેન્ટલ થિયરમ ઓફ એરિથમેટિકના હિસાબે ત્રણ પ્રકારના ધન પૂર્ણાંક એટલે પોઝિટિવ ઇન્ટીજર હોય છે. એક, જેને ફક્ત એક જ અવયવ છે એટલે કે એક. બીજું, એક કરતાં મોટી અવિભાજિત સંખ્યાઓ p જેને અવયવો p અને 1 છે એટલે કે પ્રાઇમ ઇન્ટીજર્સ. અને છેલ્લો, વિભાજ્ય સંખ્યા જેને ઓછામાં ઓછા 3 વિભિન્ન અવયવો છે એટલે કે કમ્પોઝિટ ઇન્ટીજર્સ. હવે આપણે વિભાજ્ય સંખ્યાઓ માટે અવયવીકરણ કરીશું એટલે ફેક્ટર ટ્રી. અહીંયા 2662નો અવયવીકરણ કરવામાં આવ્યું છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 2662નો અવિભાજિત અવયવ 2 અને 11 છે. જો આપણે 3 ધન પૂર્ણાંકો લેશો તો નીચે આપેલી સમીકરણ સાચી નથી. 3 પૂર્ણાંકો માટે નીચે આપેલા સમીકરણ સાચા. અહીંયા p1 p2 વગેરે અવિભાજિત સંખ્યાઓ છે અને a1 a2 b1 b2 c1 c2 વગેરે ધન પૂર્ણાંકો છે, એટલે આપણે નીચે આપેલા સમીકરણથી એ બી સીના લસાઅ અને ગુસાઅ કાઢી શકીએ છીએ. આજે આપણે ભાગવિધિ, યુક્લિડની પ્રવિધિ, ગુસાઅ, લસાઅ, અંકગણિત પાયાનો સિદ્ધાંત, વિભાજિત સંખ્યાનો અવયવીકરણ વિશે જાણ્યું. ધન્યવાદ.